કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું, સાથે તેમને શિક્ષણમાં મદદરૂપ થાય તે માટે સ્કૂલ કીટ પણ વિતરણ કરવામાં આવી. નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતાની સાથે વિદ્યાર્થીઓ શિક્ષા પ્રત્યે રસ જાગે અને ઉત્સાહપૂર્વક મહેનત કરી સારું પરિણામ મળે તેવા શુભ આશયથી કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા મંછાબા હોલ ખાતે સમાજના ગરીબ પરિવારોમાંથી આવતા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. સુરત જિલ્લા પંચાયત દંડક મુકેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં બાળકોને શિક્ષણ ક્ષેત્રે કામ લાગે તે માટે સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી, સાથે જ મુકેશભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ બાળકોને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન પણ આપ્યું હતું. ઇતર પ્રવૃત્તિ કરતા ભણવામાં ધ્યાન આપી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરવા માટે હાકલ કરી. આ કાર્યક્રમમાં કામરેજના પૂર્વ ધારાસભ્ય ભારતીબેન રાઠોડ સહિત જિલ્લા પંચાયતના સદસ્ય સુમનબેન રાઠોડ, કામરેજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હર્ષદભાઈ ધોડિયા સહિત હળપતિ આદિવાસી સમાજના વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા. જી મુકેશભાઈ, આજના કાર્યક્રમ વિશે ટૂંકી માહિતી આપો. આજરોજ કામરેજ તાલુકો આદિવાસી હળપતિ સેવા સમિતિ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને એમાં ઉપસ્થિત એવા જિલ્લા પંચાયતના સભ્ય અમારા સુમનબેન તથા ભારતીબેન તથા અમારી કામરેજ તાલુકો સેવા સમિતિના કમિટીના દરેક સભ્ય હાજર રહી અને વિદ્યાર્થીઓને સન્માન કરી અને પ્રોત્સાહન કરવામાં આવ્યું. કેટલાક વિદ્યાર્થીને સન્માન કરવામાં આવ્યું છે અને કેટલી કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે? લગભગ આપણે 150 થી 170ની આજુબાજુ વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું અને આગળ ગઈને સમાજનું નામ રોશન કરે અને દરેક ફેકલ્ટીમાં આગળ વધે એવી શુભકામના પણ પાઠવવામાં આવી છે. મુકેશ રાજપૂત, S9 ન્યૂઝ, કામરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.